અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ગુજરાતમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ સંચાલિત દુર્ગા સેના દ્વારા 10,000થી વધારે મહિલાઓ પગભર થઈ શકે તેવું આયોજન કરાયું છે. સંદર્ભે સુરતમાં રવિવારે સાંજે જેરશાહ કોલેજ અમરોલી ખાતે દુર્ગા સેના મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પહેલા શનિવારે વરાછા રોડ લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે યોજાયેલી એક મીટિંગમાં બ્રહ્મસેનાના મુખ્ય સંયોજક ભાવેશ રાજગુરુએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ સમાજના ઘણા બધા પરિવારો આર્થિક રીતે નબળા હોવાના કારણે બહેનો પગભર થાય તે હેતુથી અમદાવાદ નજીક એક ફેક્ટરી બનાવવામાં આવશે. એ ફેક્ટરીમાં 10,000 કરતા પણ વધારે બહેનોને રોજગારી પૂરી પાડવામાં આવશે. સમાજના દરેક વર્ગને શુદ્ધ સાત્વિક અને ઓર્ગેનિક ફૂડ મળે તે માટે ફેક્ટરીમાં 100થી વધારે પ્રોડક્ટ તૈયાર કરાશે. વાતાવરણ હંમેશા શુદ્ધ રહે તે માટે 24 કલાક બ્રાહ્મણો વૈદિક હવન ચાલુ રાખશે. નિરંતર હવન ચાલુ રહે તે માટે 11 બ્રાહ્મણો નિયુક્ત કરાયા છે. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 70 લાખ બ્રાહ્મણોની વસ્તી છે, માત્ર સુરતમાં જ 5 લાખ વસ્તી ધરાવાય છે. જુદી જુદી 84 જ્ઞાતિમાં વહેંચાયેલી હોવાથી દરેક જગ્યાએ બ્રાહ્મણ સમુદાય ખૂબ જ નાનો જોવા મળતો હોવાના કારણે રાજકીય તેમજ અન્ય બાબતોમાં બ્રાહ્મણ સમાજની અવગણના થતી પણ જોવા મળી રહી છે. બ્રહ્મ સમાજ સંગઠિત બની કાર્ય કરે તે માટે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દુર્ગા સેના સંમેલનો કરશે. આગામી 4 એપ્રિલે જૂનાગઢમાં બ્રહ્મચોર્યાસીમાં 1 લાખ બહેનોને એકત્ર કરાશે. સ્થાપક બ્રહ્મસેના દુર્ગા સેના આવતીકાલે તારીખ 28ના રોજ રવિવારે 5:30 કલાકે અમરોલી આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર કે જે બસ સ્ટેન્ડની સામે આવેલી છે, સુરત મુકામે દુર્ગા સેના દ્વારા એક સંમેલનનું આયોજન થયેલું છે. આ સંમેલનની અંદર બ્રાહ્મણ સમાજની 10,000 બહેનોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થશે અને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણના જ ઘરમાં કેવી રીતે રહેશે એની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સમાજ પહેલી વખત આખા રાજ્યની અંદર કોઈ આ 2 એજન્ડા ઉપર ગુજરાતભરમાં સંમેલન કરી રહ્યો છે. પૈકીનું સંમેલન આવતીકાલે સુરતમાં થવાનું છે. હું બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ, પેટા જ્ઞાતિના પ્રમુખો અને વિવિધ સંસ્થાના આગેવાનોને વિનંતી કરું છું કે આ સંમેલનને સફળ બનાવવા માટે સૌ કાર્યરત બને અને આવતીકાલે 5:30 કલાકે બ્રાહ્મણો સૌ ભેગા થઈ હર હર મહાદેવ અને જય પરશુરામ બોલાવશે, સાથે સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો છે. સમાજના લોકો જમતા જશે અને આવનારા દિવસોની યોજનાઓ બનાવતા જશે. રવિ કોયચા, D9 ન્યૂઝ, સુરત.